નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમ, જેમાં દાખલા નંબર 5 નો દાખલો સી, જેમાં બાદ બાકી કરો. કઈ કોનામાંથી કોને? તો કે ભાઈ 4 કૌંસમાં 10n માઇનસ 3m પ્લસ 2l, એમાંથી બાદ કરવાના છે 3l કૌંસમાં l માઇનસ 4m પ્લસ 5n. એકવાર રકમ ચેક કરી લેશું તો રકમ ચેક કરીએ તો આપણે 4 છે એકલા નથી, પણ ત્યાં એલ છે. 4L કૌંસમાં 10N માઇનસ 3M પ્લસ 2L માંથી 3L કૌંસમાં L માઇનસ 4M પ્લસ 5. હવે તો સૌ પ્રથમ કે ભાઈ કૌંસ દૂર કરશું આપણે. 4L કૌંસમાં 10N માઇનસ 3M પ્લસ 2L બરાબર. હવે 4 ગુણ્યા 10, 10 ચોક 40, 10 પણ પ્લસ છે, 4 પણ પ્લસ છે, એટલે 40 પ્લસ રહેશે. એલ એન, એલ એન. હવે 4 ગુણ્યા માઇનસ 3, એટલે 4 તેરી માઇનસ 12. એલ એમ, એલ એમ. 4 દુ 4 ગુણ્યા પ્લસ 2, એટલે 4 દુ 8 પ્લસ 2 છે, એટલે પ્લસ 8 રહેશે. 4 પર પ્લસ છે અને 9 પર પ્લસ છે, એટલે પ્લસ 8 રહેશે. એલ ગુણ્યા એલ એટલે એલ નો વર્ગ. આ પ્રથમ પદ થઈ ગયું. હવે બીજું પદ આપણે લઈએ, 3L કૌંસમાં એલ માઇનસ 4M પ્લસ 5N અને બરાબર 3L ગુણ્યા એલ. 3 એકું 3 પ્લસ 3, એલ ગુણ્યા એલ એટલે એલ નો વર્ગ. 3 ગુણ્યા માઇનસ 4, 4 તેરી 12, માઇનસ 4 છે એટલે માઇનસ 12 રહેશે. એલ ગુણ્યા એમ એટલે એલ એમ. 3 ગુણ્યા 5 પ્લસ 5, એટલે 3 પંચા 15 પ્લસ 6, 15 6 પ્લસ રહેશે. એલ ગુણ્યા એન, એલ એન. હવે આ પદમાંથી આ પદને બાદ કરવાનું છે, એટલે 40 એલ એન માઇનસ 12 એલ એમ પ્લસ 8 એલ નો વર્ગ. હવે બાદ બાકી છે તો 3 એલ નો વર્ગ, તો એલ ના વર્ગના પદની નીચે એલ નો વર્ગ, 3 છે એ કેવા છે પ્લસ, પ્લસ 3 એલ નો વર્ગ. હવે 12 એલ એમ, એલ એમ વાળા પદની નીચે એલ એમ વાળું પદ 12 છે એ પ્લસ છે, તો અહીં માઇનસ થઈ જાય. માઇનસ 12 એલ એમ વાળું પદ માઇનસ છે, તો એલ એમ ની નીચે માઇનસ 12 એલ એમ અને પ્લસ 15 એલ એન. તો અહીં આપણે લખીએ પ્લસ 15 એલ એન. હવે બાદ બાકી છે એટલે બધાની નિશાનીઓ બદલી જશે. નીચેનું પદ જે છે એ બધાની નિશાની બદલી જાય. 15 છે પ્લસ છે તો માઇનસ થઈ જાય, 12 છે માઇનસ છે તો પ્લસ થઈ જાય, 3 છે પ્લસ છે તો માઇનસ થઈ જાય. હવે નિશાનીઓ આ બધાની આ યાદ રાખવાની કે ભાઈ એલ 3 કેવા, તો કે માઇનસ, 12 તો કે પ્લસ, 15 તો કે માઇનસ. હવે કે ભાઈ પ્લસ 8 એલ નો વર્ગ માઇનસ 3 એલ નો વર્ગ. એક પ્લસ છે એક માઇનસ છે, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની, નિશાની મોટી સંખ્યાની મૂકવાની. હવે 8 મોટી સંખ્યા છે જે પ્લસ છે, 3 નાની સંખ્યા છે જે માઇનસ છે. તો 8 માંથી 3 ગયા એટલે વધે 5, નિશાની મોટી સંખ્યાને એટલે પ્લસ 5 એલ નો વર્ગ એમને મૂકી દેવાનો. હવે માઇનસ 12 એલ એમ અને પ્લસ 12 એલ એમ, એક પ્લસ એક માઇનસ એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, અહીંયા બંને સંખ્યા સરખી છે એટલે 12 માંથી 12 ગયા વધ્યા શૂન્ય. અહીંયા તમે નિશાની પ્લસ કરો કે માઇનસ કરો કોઈ પણ ફેર પડતો નથી, કેમ કે 12 છે હવે પ્લસ થઈ ગયા, અહીંયા 12 માઇનસ છે, 12 માંથી 12 ગયા એટલે શૂન્ય વધ્યા. હવે 40 એલ એન પ્લસ, સોરી માઇનસ 15 એલ એન, પેલા પ્લસ હતા બાદ બાકી છે એટલે માઇનસ થઈ ગયા. 40 માંથી 15 બાદ થયા એટલે વધે 25, નિશાની મોટી સંખ્યાને એટલે પ્લસ 25 એલ એન ના એલ એન. હવે વર્ગવાળું પદ પહેલા લખીએ, પદની ગોઠવણી, વર્ગવાળું પદ પહેલા લખીએ તો 5 એલ નો વર્ગ, 5 પ્લસ છે આપણે પ્લસ આગળ લખતા નથી, પ્લસ 25 એલ એન.
પચીસ એલ એમ. અહીં આપણે દાખલા પાંચનો સી જે પૂરો થાય, જેનો જવાબ આવશે પાંચ એલનો વર્ગ પ્લસ પચીસ એલ એમ. હવે દાખલા નંબર પાંચનો ડી. દાખલા નંબર પાંચનો ડી કે બાદબાકી કરો ચાર સી કાઉન્સમાં માઇનસ એ પ્લસ બી પ્લસ સી માંથી આખે આખું પદ બાદ કરવાનું છે. ત્રણ એ કાઉન્સમાં એ પ્લસ બી પ્લસ સી કાઉન્સ પૂરો માઇનસ ટુ બી કાઉન્સમાં એ માઇનસ બી પ્લસ સી. હવે આ પદમાંથી આ પદ બાદ કરવાનું છે તો આમાં તમે બે રીતના કરી શકો. પહેલાં આ પદમાંથી આને બાદ કરો, એનો જે જવાબ આવે એમાંથી આને બાદ કરો તો પણ ચાલે. અથવા કે ભાઈ આ બંનેનો સરવાળો કરી નાખવાનો અને જે જવાબ આવે એ આમાંથી એને બાદ કરી દેવાનો. તો પહેલાં આપણે સરવાળો કરી નાખીએ. સરવાળો શોર્ટકટ રીતમાં કરીએ તો હું તમને બતાવું એ પ્રમાણે. પહેલાં બંનેના પદ છૂટા કરી દઈએ. પહેલાં તો ત્રણ ચાર બધા પદના પદ આપણે કાઉન્સ છોડ નાખીએ. ચાર સી કાઉન્સમાં માઇનસ એ પ્લસ બી પ્લસ સી બરાબર ચાર સી ગુણ્યા માઇનસ એ બરાબર માઇનસ ચાર એ સી. ચાર ગુણ્યા એક માઇનસ છે, ચાર એકું ચાર પણ કેવા માઇનસ ચાર એ સી. પછી ચાર સી ગુણ્યા પ્લસ બી એટલે પ્લસ ચાર બી સી. જો પહેલાં આપણે એબીસીડીના અંક જે પહેલાં આવે છે એને આપણે પહેલાં લખીએ અને મૂકીએ છીએ એટલા માટે ચાર બી સી. હવે ચાર સી ગુણ્યા પ્લસ સી એટલે પ્લસ ચાર સીનો વર્ગ. આ પદ થઈ ગયું. હવે એના પછીનું પદ આપણે લઈએ તો ત્રણે કાઉન્સમાં એ પ્લસ બી પ્લસ સી કાઉન્સ પૂરો માઇનસ ટુ બી કાઉન્સમાં એ માઇનસ બી પ્લસ સી અને બરાબર ત્રણ ગુણ્યા એ એટલે ત્રણ એનો વર્ગ. ત્રણ એ ગુણ્યા એ બરાબર ત્રણ એનો વર્ગ પ્લસ ત્રણ એ બી પ્લસ ત્રણ એ સી. હવે માઇનસ બી ટુ બી પ્લસ એ બેનો ગુણાકાર એટલે માઇનસ ટુ એ બી. માઇનસ ટુ બી ગુણ્યા માઇનસ બી એટલે કે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ ટુ બીનો વર્ગ અને માઇનસ ટુ બી ગુણ્યા પ્લસ સી એટલે અહીં થઈ જશે માઇનસ એક વખત માઇનસ એટલે માઇનસ ટુ બી સી. માઇનસ ટુ અહીં આપણે ઉપર ચડાવી દઈએ માઇનસ ટુ બી સી. હવે આ પદમાંથી આ પદને બાદ કરવાનું છે એટલે માઇનસ ચાર એ સી પ્લસ ચાર બી સી પ્લસ ચાર સીનો વર્ગ બાદ બાકી એસી વાળું પદ એક છે તો કે હા પ્લસ ત્રણ એસી. બીસી વાળું કે પદ છે બીસી બીસી હા માઇનસ ટુ બીસી. સીના વર્ગવાળું કે પદ છે તો કે ના સીના વર્ગવાળું કે પદ નથી. તો એના સિવાયનું કયા કયા પદ વધે? એક તો એસી વાળું પદ, એસી વાળું પદ વહી ગયું, બીસી વાળું પદ વહી ગયું. હવે એના સિવાયના કયા કયા વધે? તો કે પ્લસ ત્રણ એનો વર્ગ પ્લસ ત્રણ એ બી માઇનસ ટુ એ બી પ્લસ ટુ બીનો વર્ગ. એટલા પદ વધે છે. તો એને સાઈડમાં સાથે દઈએ, અહીંયા કંઈ નથી તો પ્લસ શૂન્ય મૂકી દઈએ આપણે. હવે બાદબાકી કરવાની છે એટલે નીચેના પદના બધાની નિશાનીઓ બદલી છે. બાદબાકી કરવાની છે એટલે નીચેનું પદ જેટલા છે એ બધા નિશાનીઓ બદલે. પ્લસ ત્રણ છે તો અહીં માઇનસ ત્રણ એસી થઈ ગયા, માઇનસ ટુ છે તો અહીં પ્લસ ટુ થઈ ગયા, આ શૂન્ય તો શૂન્ય એમને રહેશે, પ્લસ છે તો માઇનસ થઈ ગયા, પ્લસ છે તો માઇનસ થઈ ગયા, માઇનસ છે તો પ્લસ થઈ ગયા, પ્લસ છે તો અહીંયા
માઇનસ થઈ ગયા. હવે આપણે આ પદમાં આગળ વધીએ તો બી નો વર્ગ વાળા પદની ઉપર એક સંખ્યા નથી, એટલે એમાંથી બી નો વર્ગ બાદ કરવાનો છે. તો આપણે એ પદને એમને એમ ઉતાર લઈએ, તો અહીંયા પ્લસ ટુ બી નો વર્ગ હતા પણ એ માઇનસ થઈ ગયા, એટલે માઇનસ ટુ બી નો વર્ગ એમને ઉતાર લેશું. આમાં ઉપર એક પદ નથી, જે પદની ઉપર એક પદ ન હોય એ પદને એમને ઉતારી જ લેવાનું. પ્લસ ટુ એ બી માઇનસ ત્રણ એ બી, પ્લસ છે પણ એ માઇનસ થઈ ગયા, બાદબાકી કરવાનું છે એટલે નિશાનીઓ બદલી જાય છે. માઇનસ ત્રણ એ નો વર્ગ પ્લસ ચાર સી નો વર્ગ. હવે પ્લસ ચાર બીસી પ્લસ બે બીસી, બે પ્લસ પ્લસ છે એટલે સરવાળો, ચાર ને બે છ, છ બીસી નિશાની પ્લસની. માઇનસ ચાર એસી માઇનસ ત્રણ એસી, પ્લસ માઇનસ માઇનસ છે એટલે સરવાળો થશે, ચાર ને ત્રણ સાત પર નિશાની માઇનસની રહેશે, માઇનસ સાત એસી. હવે આપણે પદની ગોઠવણી વર્ગ પ્રમાણે કરી નાખીએ, પદની ગોઠવણી બરાબર, પેલા એ વાળું પદ, પછી બી વાળું પદ, પછી સી વાળું પદ, પછી એ બી વાળું પદ, પછી બીસી વાળું પદ અને પછી એસી વાળું પદ. આવી રીતના આપણે પદની ગોઠવણી કરશું. તો પેલા એ વાળું પદ, તો કે માઇનસ ત્રણ એ નો વર્ગ, બી વાળું પદ, તો કે માઇનસ ટુ બી નો વર્ગ, સી વાળું પદ, ખાલી સી વાળું કે પદ, હા પ્લસ ચાર સી નો વર્ગ, પછી એ બી વાળું પદ, એ બી વાળું પદ માઇનસ ત્રણ એ બી, બીસી વાળું પદ માઇનસ ત્રણ એ બી પ્લસ ટુ એ બી. જો અહીંયા પણ કંઈક થઈ શકે છે, એક માઇનસ છે એક પ્લસ છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો આનો જવાબ આવશે ખાલી એ બી, પણ કેવા માઇનસ, ત્રણમાંથી બે ગયા એટલે એક વધે પણ એક આગળ લખાતો નથી, એટલે માઇનસ એ બી. એ બી વાળું પદ વહી ગયું. હવે બીસી વાળું પદ, બીસી વાળા એક પદ છે ભેગા કર્યા સિવાય નથી, તો ત્યાં લખીએ આપણે પ્લસ છ બીસી અને એના પછી છેલ્લે એસી વાળું પદ, જો કે બીસી વાળું પદ છેલ્લે આવે તો પણ આપણે લખીએ તો ચાલે વાંધો નહીં, અથવા તો અહીં આપણે સી એ કરી નાખીએ. હવે ફરી પાછું એક વાર ફરખું લખી નાખીએ, ત્રણ નો વર્ગ માઇનસ ટુ બી નો વર્ગ પ્લસ ચાર સી નો વર્ગ માઇનસ એ બી પ્લસ છ બી સી માઇનસ સાત સી એ. નહીં નહીં, તો અહીંયા આપણો દાખલા નંબર પાંચ ડી નો જવાબ આ છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, જો આ દાખલો સરળતાથી ન સમજાય તો દાખલો બે અથવા ત્રણ વખત જો, તમને આશા રાખું છું કે સરળતાથી સમજાઈ જશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.